Dear students, good morning all of you. In the last video, we discussed about the meaning of price and value, the difference between the price and value, and the relationship between the use value and the exchange value. Now, today we will start it with the topic of goods and services, the second topic of the chapter. Now, what is the goods and what is the services? Then, the goods means physical existence of the commodity. The commodity which has the physical existence, which are tangible. बराबर तेरे सो के वजह से goods के वजह से, right? जिन्हें आपने जोई सकते थे, जिन्हों को physical existence है, बराबर जिन्हें आपने touch कर सकते थे. For example, mobile or this board, TV. टाइम स्पेन्ड थयो छे, बराबर, जेवी टाइम स्पेन्ड थयो छे, तेने आपणे मेजर करी
કરી શકીએ છીએ કેટલો ટાઈમ સ્પેન્ડ થયો તેને આપણે મેઝર કરી શકીએ ઓર એજ્યુકેશન 1 ટુ 12 સ્ટાન્ડર્ડ તમે સ્કૂલમાં ભણ્યા તો 1 ટુ 12 યર્સ બરાબર આપણે મેઝર કરી શકીએ ટાઈમને મેઝર કરી શકીએ પણ ક્વોન્ટિટી વાઇઝ એને આપણે મેઝર કરી શકતા નથી નાઉ ટાઈપ્સ ઓફ ધ બુક્સ ધેર આર દે ડિવાઇડેડ ધ બુક્સ ઇન ધ ફાઇવ ટાઈપ્સ બટ એક્ચ્યુઅલી ધેર આર ધ 10 ટાઈપ્સ બીકોઝ એકની અંદર તમને બે આપેલા છે બરાબર રિલેટેડ ટુ બુક્સ આપેલા છે સો ધેર આર મીન 10 ટાઈપ્સ ઓફ બુક્સ બરાબર લોકો 5 માં ડિવાઇડ કર્યું છે પણ આપણે જોવા જઈએ તો ટોટલ 10 બુક્સ હશે રાઈટ બુક્સ ની સર્વિસિસ જે ડેફિનેશન છે તે સેપરેટલી વન નામ ની અંદર મૂકી શકે છે રાઈટ અને જે ટાઈપ્સ છે તે 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે ઓર એની ઇન્ડિવિડ્યુઅલ ટાઈપ તમને 2 માર્ક્સ ની અંદર ભી પૂછી શકે છે રાઈટ સો ફર્સ્ટલી સોરી 3 માર્ક્સ ઓર 5 માર્ક્સ માટે તમને ઇમ્પોર્ટન્ટ છે બધા પાછે પાછે તમને લખવાનો હોય તો 5 માર્ક્સ ની અંદર ભી આપણે સબમિટ કરી શકીએ છીએ સો ફર્સ્ટલી વી સ્ટાર્ટેડ વિથ ધ ફિઝિકલ બુક્સ એન્ડ ઇન્ટેન્જિબલ બુક્સ ફિઝિકલ બુક્સ એન્ડ ઇન્ટેન્જિબલ બુક્સ ફિઝિકલ દેટ ઇઝ ધ બુક્સ વિચ આર ધ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ જેનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય તેને કેવા કેવા છે ફિઝિકલ બુક્સ કેવા છે ફોર એક્ઝામ્પલ કાર મોબાઈલ બેટ ક્રિકેટ રમો ને બેટ બરાબર તે બધા શું છે ફિઝિકલ બુક્સ છે રાઈટ સેમ દે ઇન્ટેન્જિબલ ગુડ્સ ને એ લોકો સર્વિસ ના કોન્સેપ્ટ માં આપેલું છે ઇન્ટેન્જિબલ ગુડ ધેટ મીન્સ સર્વિસિસ વિચ ડુ નોટ હેવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ બરાબર કે જેનો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ની હશે જે ઇન્ટેન્જિબલ હશે એને શું કહેવાય છે સર્વિસિસ કહેવાય છે ઓર ઇન્ટેન્જિબલ ગુડ્સ ભી આપણે એને કહી શકીએ એટલે આ તો અહીંયા જે તમને ટુ ટાઈપ્સ આપેલા છે એ તો અનરિલેટેડ જ આપેલા છે બરાબર અનરિલેટેડ તમને આપેલા છે એની અંદર તમને કીધું તેમ એજ્યુકેશન ઓર મ્યુઝિક મ્યુઝિક ને ભી લઈ શકો કે મ્યુઝિક ને આપણે એન્જોય કરી શકીએ છીએ બરાબર બટ જોઈ નથી શકતા બરાબર આપણે અંદરથી સેટિસ્ફેક્શન મળે છે આપણે કશે શો માં કે માં જઈએ બરાબર સાંભળવા માટે તો તેને આપણે અંદરથી એન્જોય કરી શકીએ છીએ રાઈટ તો મ્યુઝિક રેડિયેશન છે તે શું છે સર્વિસ છે ઇન્ટેન્જિબલ ગુડ્સ છે રાઈટ સો ફિઝિકલ ગુડ્સ એન્ડ ઇન્ટેન્જિબલ ગુડ્સ ક્લિયર ના સ્ટેટિક ઇઝ નોન ઇકોનોમિક ગુડ્સ એન્ડ ઇકોનોમિક ગુડ્સ હવે જે નોન ઇકોનોમિક ગુડ્સ ને ઇકોનોમિક ગુડ્સ છે તે રિલેટેડ કોની સાથે છે આપણે જે વેલ્યુ જોયું હતું બરાબર યુઝ વેલ્યુ ને એક્સચેન્જ વેલ્યુ જે જોયું હતું તો થોડું કેની સાથે રિલેટેડ છે બરાબર નોન ઇકોનોમિક વર્ડ પરથી જ ખબર પડી શકે કે ધેર ઇઝ નો એક્સચેન્જ નો એક્સચેન્જ કે આપણે ગુડ્સ પરચેસ કરીએ પણ એને એક્સચેન્જમાં આપણે કઈ આપતા નથી ગુડ્સ આપણે યુઝ કરીએ પણ એને એક્સચેન્જમાં આપણે કઈ આપતા નથી તેને કહેવાય કે પાસે નોન ઇકોનોમિક ગુડ્સ ફોર એક્ઝામ્પલ એર એન્ડ સનલાઇટ બરાબર એર અને સનલાઇટ બરાબર આપણે યુઝ કરીએ તો લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે લોકો આપણે પાસે એક્સચેન્જ માંગે છે નથી માંગતા તો એર અને સનલાઇટ કેવા છે નોન ઇકોનોમિક ગુડ્સ વેન ઇકોનોમિક ગુડ્સ ધેટ મીન્સ ધેર ઇઝ સમ એક્સચેન્જ એક્સચેન્જ વેલ્યુ બરાબર કે જેની એક્સચેન્જ વેલ્યુ હશે તેને કેવા કહેવાશે ઇકોનોમિક ગુડ્સ કહેવાશે કેમ એને એક્સચેન્જ વેલ્યુ હશે બીકોઝ ધેર સપ્લાય ઇઝ લિમિટેડ એવી છે લિમિટેડ છે અને એની સપ્લાય કેવી છે એબિડન્ટ છે રાઈટ સો અને એક્ઝામ્પલમાં બધા જ ગુડ્સ આવી જશે કાર લઈ લો ટીવી લઈ લો એસી લઈ લો હાઉસ લઈ લો બુક લઈ લો બરાબર આ બધા કેવા છે ઇકોનોમિક ગુડ્સ છે રાઈટ સો ગુડ્સ વિચ ડુ નોટ કમાન્ડ એક્સચેન્જ વેલ્યુ આર કોલ્ડ નોન ઇકોનોમિક ગુડ્સ ધે આર એબિડન્ટ ઇન સપ્લાય એન્ડ ડુ નોટ થ્રુ ધ ઇકોનોમિક પ્રોસેસ ઓફ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન ધો ધે આર કન્ઝ્યુમ બાય પીપલ ફોર એક્ઝામ્પલ સન સનલાઇટ એર એસેટ્રા ગુડ્સ વિચ કમાન્ડ એન એક્સચેન્જ વેલ્યુ ઇન ધ માર્કેટ આર કોલ્ડ ઇકોનોમિક ગુડ્સ ધે કમાન્ડ એન એક્સચેન્જ વેલ્યુ ઇઝ ધે આર સ્કેર્સ ઇન સપ્લાય Scarce and means supply is limited. And their demand and their supply can be held under the control. That is supply ने control में रखवा माटे any exchange में आपने के value that आज गमे तो लोगों ने use नहीं कर दिए आड़े तो लोगों ने use नहीं करे बराबर कोई control वगैरह ने use नहीं करे इन्हें आपने ने exchange value बोल चुके right so आपने topic clear physical and intangible goods and non economic goods and economic goods Now, durable goods and perishable goods. Durable
good that means long lasting. Can be repeatable. જેનો આપણે repeatable use કહી શકીએ તેવા use. બરાબર durable good that means કે આપણે એક વાર use કરીને ભી બીજી વખત એનો use કરી શકીએ જે long lasting છે. લાંબા સમય સુધી ચાલે એવા goods છે. તેવા કયા goods હોઈ શકે? For example, cloth, house, AC, TV, બરાબર આ બધા goods કેવા છે? ડ્યુરેબલ goods છે, રાઈટ? પેરિશેબલ goods કે જે નોટ અ લોંગ લાસ્ટિંગ, બરાબર? પેરિશેબલ ધેટ મીન્સ ટૂંક સમયમાં એનું શું થઈ જાય, એક વખત યુઝ કરે અને એ વસ્તુ શું થાય, પતી જાય, બરાબર? બીજી વખત આપણે એનો યુઝ નહીં કરી શકીએ. Can not be used for other, sorry, second hand. For second hand. બરાબર એવા કેવા બુક્સ આવી શકે? ફોર એક્ઝામ્પલ મિલ્ક, બરાબર? મિલ્ક છે, એક એના દિવસ કે એમાં આપણે ખબર છે કે એક બે દિવસમાં શું થઈ જાય, બગડી જાય, રાઈટ? અને આપણે એક વખત એનો યુઝ કરી શકીએ, બીજી વખત પછી એને આપણે યુઝ નથી કરી શકતા. આફ્ટર ધેટ ફ્રૂટ્સ, વેજીટેબલ, એટલે જે બધા ફૂડની આઈટમ લઈ લઈએ, મિલ્ક લઈ લઈએ, એ બધા કેવા છે? પેરિશેબલ ઇન નેચર, બરાબર? સો ડ્યુરેબલ ધેટ મીન્સ લોંગ લાસ્ટિંગ એન્ડ પેરિશેબલ વિચ મીન્સ નોટ અ લોંગ લાસ્ટિંગ, જેનો આપણે બીજી વખત યુઝ નથી કરી શકતા. ક્લિયર? ના. પ્રાઇવેટ ગુડ્સ એન્ડ પબ્લિક ગુડ્સ. પ્રાઇવેટ, પ્રાઇવેટ એટલે કે આપણે પોતાની માલિકીમાં, બરાબર? ઓનરશીપ કોની હોય? ઇન્ડિવિડ્યુઅલ હોય. ઓનરશીપ કોની હોય? ઇન્ડિવિડ્યુઅલ. આપણે ઘર છે, બરાબર, એને કોઈ પોતાની ઇન્ડિવિડ્યુઅલ ઓનરશીપ છે, તો તે કેવું થયું? પ્રાઇવેટ થયું, રાઈટ? હાઉસ, પછી આપણે પોતે કાર પરચેસ કરીએ છીએ, તેના આપણે ઓનર કોણ હોઈએ? આપણે પોતે હોઈએ, બરાબર? તો તે કેવું થયું? પ્રાઇવેટ થયું. એનું જે એક કોઈ સિંગલ ટાઈમ કોઈ વ્યક્તિ એનો યુઝ કરે, બરાબર? કોઈ પીપલ એને યુઝ કરીએ તો એ જ ટાઈમ કોઈ બીજી વ્યક્તિ, કોઈ બંને વ્યક્તિ એનો યુઝ નહીં કરી શકે, બરાબર? એના પર ઓનરશીપ નહીં જતાવી શકે કે આ મારી ઓનરશીપ બુક છે, રાઈટ? કોઈ આપણે બિસ્કીટ પેક પરચેસ કરીએ, બરાબર? આપણે બિસ્કીટ પરચેસ કર્યું પછી આપણે પોતાની માલિકીનું થઈ ગયું, તો તે બી પ્રાઇવેટ બુક્સ જ થશે. એટલે આપણે પૈસા આપણે બીજી કોઈ વસ્તુ પરચેસ કરીએ છીએ, કોઈ સિંગલ બુક્સ પરચેસ કરીએ છીએ કે જેને આપણે ઓનર બનીએ છીએ, બરાબર? અને એટ ધ સેમ ટાઈમ કોઈ બીજી વ્યક્તિ એ ગુડ્સનો યુઝ નહીં કરી શકે, તો તેને કેવું કહેવાય છે? પ્રાઇવેટ ગુડ્સ કહેવાય છે, બરાબર? એના જે એને લગતા જે બી ડિસિઝન છે તે કોઈ બી પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલ એનો જે ઓનર હોય તે લે છે. જોઈએ આપણે એની અંદર કીધું છે તેમ પ્રાઇવેટ ગુડ્સ આર ગુડ્સ વિચ કેન બી પઝેસ્ડ એન્ડ ઓન્ડ બાય અ પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલ. સી ઓર હી ટેક્સ ઓલ ડિસિઝન રિગાર્ડિંગ ધીસ ગુડ્સ. ધીસ ગુડ્સ પઝેસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એક્સક્લુડેબિલિટી એન્ડ કોમ્પિટિટિવનેસ. બરાબર, કઈ કેરેક્ટરિસ્ટિક્સ એનો કોઈ લીધી છે? એક્સક્લુડેબિલિટી એન્ડ કોમ્પિટિટિવનેસ, બરાબર? હવે વોટ ઇઝ ધ એક્સક્લુડેબિલિટી? ધેટ મીન્સ વન્સ અ ગુડ્સ ઇઝ ઓન્ડ એન્ડ બીંગ યુઝ્ડ બાય વન ઇન્ડિવિડ્યુઅલ. કોઈ એક વ્યક્તિ ફોર એક્ઝામ્પલ બિસ્કીટનું પેકેટ પરચેસ કરે, બરાબર? એટ ધ સેમ ટાઈમ સેમ બિસ્કીટનું પેકેટ, બરાબર, એક બિસ્કીટનું પેકેટ જે યુનિટ છે તે બીજી વ્યક્તિ પરચેસ નથી કરી શકતી, બિકોઝ એક્સ પર્સને પરચેસ કરી દીધું છે, એટલે વાય નામનું પર્સન હવે એ વસ્તુ પરચેસ નથી કરી શકતી. એન ઇન્ડિવિજ્યુઅલ હેવ ટુ કમ્પીટ ફોર ઓનરશીપ ઓફ ધીસ ગુડ્સ, બરાબર? હવે એને ખાવું હોય તો ખાય, બીજાને આપવું હોય તો બીજાને આપે, પોતાએ જે કરવું હોય તે કરી શકે છે, બિકોઝ એના અંડરમાં એની ઓનરશીપ. ફોર એક્ઝામ્પલ પેકેટ ઓફ બિસ્કીટ પરચેસ બાય વન ચાઇલ્ડ એન્ડ માર્કેટ વિચ હેવ કોમ્પિટિશન અમોંગ બાયર્સ કમ અંડર ધ ઓનરશીપ ઓફ ધીસ ચાઇલ્ડ એન્ડ અનધર ચાઇલ્ડ ઇઝ એક્સક્લુડેડ ફ્રોમ હેવિંગ ધ સેમ પેકેટ ઓફ ધ બિસ્કીટ. સેમ પેકેટ કીધું છે, બરાબર? ધ ઇન્ડિવિજ્યુઅલ હુ પે અ પ્રાઇસ ગેટ્સ ધ ગુડ્સ એન્ડ અધર કેન નોટ હેવ ધ સેમ. જે પ્રાઇસ આપશે એને ગુડ્સ મળશે, બીજાને મળશે નહીં. ફોર એક્ઝામ્પલ વન હુ ડઝ નો પે પ્રાઇસ ફોર અ મોબાઈલ ફોન ડઝ નોટ ગેટ, બરાબર? એક્સક્લુડ કોમ્પિટિટિવનેસ એટલે માર્કેટમાં કોમ્પિટિશન છે કે આ ગુડ્સ હવે કોઈ મોબાઈલ ફોન માર્કેટમાં આવ્યો, બરાબર, તો એ કેટલા જણ પરચેસ કરશે, એ યુનિટ કોણ પરચેસ કરશે, એ ટાઈપની કોમ્પિટિશન થાય, બરાબર? સો એ એક્સક્લુડેબિલિટી ધેટ મીન્સ ઓનરશીપની એ લોકોએ વાત કરી છે અને કોમ્પિટિટિવ જે માર્કેટ
market noise તેની વાત કરી છે. Now public goods. Public goods that means the goods who controlled under the government. Government owner હોય. બરાબર? અથવા તો અમુક joint citizens. Joint citizens એના owner. હાઉસિંગ હાઉસિંગના ગાર્ડન્સ હોય બરાબર, તો તે અમુક પર્સન જોઈન્ટ થઈને હાઉસિંગનું પોતાનું ઓનરશિપ રાખે છે, તો તેને કેવા કહેવાશે? પબ્લિક ગુડ્સ કહેવાશે. એ જે ગુડ્સ છે તે એક જ ટાઈમે એક કરતાં વધારે પબ્લિક યુઝ કરી શકે છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ એના પર પોતાનો રાઈટ જમાવી શકતો, પોતાનો રાઈટ બતાવી નથી શકતી બરાબર, કે આ ગુડ્સ મારો છે એવું નથી કહી શકતી. આપણે ગાર્ડનમાં ફરવા જઈએ બરાબર, તો કોઈ બી વ્યક્તિ ગાર્ડનમાં આવી શકે છે રાઈટ. કોઈ પછી એ બને પોઅર કેમ મિલ્યું, આપણે સોમનાથ ગાર્ડનમાં જઈએ ત્યાં પોઅર પર્સન બી હોય છે બરાબર, તો કોઈ પણ વ્યક્તિ કોઈ ગાર્ડનની અંદર ફરવા આવી શકે છે. ઓન ધી કોન્ટ્રારી, પબ્લિક ગુડ્સ કેન બી યુઝ બાય મેની ઇન્ડિવિજ્યુઅલ એટ ધ સેમ ટાઈમ. દે પોઝેસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ ડિમાન્ડ એન્ડ કલેક્ટિવ કન્ઝમ્પશન. જોઈન્ટ ડિમાન્ડ એન્ડ કલેક્ટિવ કન્ઝમ્પશન ની કેરેક્ટરિસ્ટિક્સ એ ફૂલફિલ કરે છે. એક કરતાં વધારે જે ડિમાન્ડ એની કરી શકે છે. Such a goods are jointly dependent by many people. If one individual uses it, the other can not be excluded from its use, and in this way they are collectively consumed. Hence these are called the public goods. They are either provided by the government for all or some people pay for it together. Right? For example, a public garden or a garden of a housing society. હવે આપણે બીજી વાત કરીએ તો આપણે એપાર્ટમેન્ટ હોય એનું પાર્કિંગ હોય બરાબર, તો એપાર્ટમેન્ટ અંદર જેટલા બી પબ્લિક રહેતા હોય, જેટલા બી સિટીઝન રહેતા હોય, બધાને રાઈટ છે એની અંદર પાર્ક કરવાનું બરાબર. એનું કોઈ ગાર્ડન હોય તો બધાને રાઈટ છે કે ગાર્ડનનો યુઝ કરવાનો. એપાર્ટમેન્ટનો કોઈ સેપરેટ ફ્લેટ વાળાને નથી કે ખાલી એ લોકો જેનો યુઝ કરી શકે રાઈટ. ઇન શોર્ટ, પ્રાઇવેટ ગુડ આર ઓન્ડ બાય ઓન્ડ એન્ડ યુઝ બાય પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ, પબ્લિક ગુડ્સ આર ઓન્ડ બાય ગવર્મેન્ટ ઓર અ ગ્રુપ ઓફ પીપલ એન્ડ આર યુઝ કલેક્ટિવ. ક્લિયર? પ્રાઇવેટ ગુડ્સ એન્ડ પબ્લિક ગુડ્સ ક્લિયર થઈ ગયું? પ્રાઇવેટ માં ઇન્ડિવિજ્યુઅલ હોય કે પબ્લિક માં ગવર્મેન્ટ ઓર જોઈન્ટ સિટીઝન્સ હોય. નાઉ કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ. કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર ગુડ્સ. સો કન્ઝ્યુમર ગુડ્સ ધેટ મીન્સ કે જે ફાઇનલ સ્ટેજ ઓફ પ્રોડક્ટ્સ હોય. Right? Clear? Thank you. Consumer goods and producer goods. So we discuss about
goods and services, the types of goods, physical, intangible, non-economic, economic, durable, perishable, private, public, consumer and producer. So we discussed 10 types of goods, barabar. Number 5 mein humne aapko sab total 10 types hai. Can be asked in 3 marks or 5 marks and individual jo goods hai barabar, ye bhi tumne 2 marks ke andar mein puch sakte hai. So chapter aaj je question hai, important hai, so dhyan se jojo.